મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. 2019 માં પૂછાયેલો દાખલો છે, આર્યો ખૂબ મહત્વનો દાખલો છે, કે એક લંબચોરસ એક લંબચોરસ પ્લોટ મેદાનની લંબાઈ તેની પહોળાઈની બે ગણી છે. એક લંબચોરસ પ્લોટ છે, એની લંબાઈ તેની પહોળાઈથી બે ગણી છે. પહોળાઈ એક્સ હોય તો લંબાઈ 2x, લંબાઈ એ પહોળાઈ કરતા બે ગણી, આ પહોળાઈ છે, પહોળાઈ જે છે એના કરતા લંબાઈ બે ગણી છે. 8 મીટર બાજુ વાળા એક ચોરસ તરણ તાલ એટલે તરવા માટેનું સ્નાનાગર સ્વિમિંગ પુલ આ પ્લોટ ના એક અઠમાંશ ભાગ રોકે છે. ચોરસ કીધો છે, ધ્યાન આપો, 8 મીટર બાજુ વાળા ચોરસ, 8 મીટર બાજુ વાળો એક ચોરસ સ્વિમિંગ પુલ છે આ પ્લોટમાં. અને તે એક અઠમાંશ ભાગ રોકે છે. આ જે ભાગ છે એ કેટલામાં રોકે છે? એક અઠમાંશ ભાગ. પ્લોટની લંબાઈ કેટલી? આ લંબાઈ શોધવાની છે આપણે, 2x ની કિંમત શોધવાની છે. તો પહેલા ચોરસ નું ક્ષેત્રફળ કાઢીશું આપણે. તો 8 લંબાઈ હોય તો ચોરસ નું ક્ષેત્રફળ 8 નો વર્ગ. તો લંબાઈ કેટલી આવી? 8. 8 નો વર્ગ કેટલો થાય? 8 8 64. તો આપણને આ ચોરસ નું માપ મળી ગયું 64. હવે એવું કહે છે કે આની લંબાઈ, આ જે પ્લોટની છે લંબાઈ શોધવાની છે. તો આ જે ભાગ રોકે છે એક અઠમાંશ ભાગ રોકે છે એવું કહેવામાં આવે છે. તો એક અઠમાંશ ભાગ બરાબર જો 64 હોય, મતલબ 8 ભાગ કરીએ આ પ્લોટના, એમાંથી એક ભાગ 64 મીટર, 64 ચોરસ મીટર છે. 8 ભાગમાં કેટલા થાય? તો 64 × 8, આખા પ્લોટનું આપણને ક્ષેત્રફળ મળી જશે. એક ભાગમાં 64 રોકાય તો 8 ભાગમાં કેટલું થાય? તો 64 × 8 કરીશું આપણે, 64 × 8, 8 × 4 = 32, 32 નો બગડો 3, 8 × 6 = 48, 48 × 3 = 51, 512 આવ્યા. તો આ આખા પ્લોટનું આપણને ક્ષેત્રફળ મળ્યું, આખા પ્લોટનું. હવે આપણે લંબાઈ અને પહોળાઈ આપેલી છે, તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આવી છે? 2x, પહોળાઈ x, અને આપણને ક્ષેત્રફળ મળ્યું 512. એ 512 હવે આ 2x એટલે આ બંનેનો ગુણાકાર થશે એટલે 2x² થશે અને 512. 512 ભાગ્યા 2 અને x² હવે આના બે ભાગ પાડીશું 512 ભાગ્યા 2 તો 512 ભાગ્યા 2 2 2 4 1 વધે ઉપરથી ઉધારે 1 2 5 10 1 વધે ઉપરથી ઉધારે 2 2 6 12. આપણે 1 થી 20 સુધી વર્ગ આવડવા જોઈએ. આનું વર્ગમૂળ કાઢીશું આપણે એટલે આનું વર્ગમૂળ થશે 16. 16 x ની કિંમત 16 આવી.
2x લંબાઈ છે તો 2x બરાબર 2 ના 2 x ની કિંમત આપણને કેટલી મળી 16 તો 16 2 32 તો લંબાઈ મળી આપણને બીજા નંબરનો ઓપ્શન સાચો છે ધ્યાન રાખજો 2019 માં પૂછાયેલો છે વધુમાં વધુ શેર કરો આ દાખલાને અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આપણી ચેનલ સાથે જોડો